થરાદ વિધાનસભા વિસ્તારમાં શક્તિ વંદન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશભરની 10 કરોડથી વધુ મહિલાઓને વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડવાનું ભારતીય જનતા પાર્ટીએ લક્ષ્ય નક્કી કર્યું છે. ભારતીય જનતા પાર્ટી શક્તિ વંદન અભિયાન હેઠળ દેશભરની 10 કરોડથી વધુ મહિલાઓને વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. શક્તિ વંદન કાર્યક્રમ દ્વારા સમાજના તે વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે સામાજિક કાર્યોમાં જોડાઈને લોકોને મદદ કરી રહ્યા છે. આ અભિયાન હેઠળ 1 કરોડ સ્વસહાય જૂથો અને એનજીઓનો સંપર્ક કરીને 10 કરોડથી વધુ મહિલાઓને દેશભરની 10 કરોડથી વધુ મહિલાઓને વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે તેવું બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી કોકિલાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું. તેમજ આ આયોજન યોજના અંતર્ગત થરાદ વિધાનસભા વિસ્તાર ખાતે શક્તિવંદન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિધાનસભા શક્તિવંદન કાર્યક્રમના ઇન્ચાર્જ પ્રકાશભાઈ સોની અને સહ ઇન્ચાર્જ શારદાબેન ભાટીએ જવાબદારી સંભાળી હતી. ત્યારે આ કાર્યક્રમમાં બનાસ બેંક ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ, જિલ્લા મહિલા મોરચા મહામંત્રી અને કાર્યક્રમના અધ્યક્ષ કોકિલાબેન પ્રજાપતિ, થરાદ પ્રભારી મણિબેન પટેલ, જિલ્લા મંત્રી કલાપતિબેન રાઠોડ, પ્રમુખ ઉમેદસિંહ ચૌહાણ, મહામંત્રી પ્રતાપભાઈ સોની, ઉપપ્રમુખ અલકાબેન ત્રિવેદી, મીડિયા ઇન્ચાર્જ હાજાજી રાજપૂત, સખી મંડળ અને એનજીઓની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.